ચાલો ગુણાકાર કરતા શીખીએ ગુણાકાર અને કંઈ પણ કરવા માટેની સૌથી સારી રીત મને લાગે છે કે તે દાખલા કરવા એ છે અને પછી દાખલા ઉપર ચર્ચા કરવી અને તેનો મતલબ શું થાય તે શોધવાનો પ્રયત્ન કરો મારા પ્રથમ દાખલામાં મારી પાસે બે ગુણ્યા ત્રણ છે હવે તમે કદાચ જાણતા હશો કે બે વત્તા ત્રણ કેટલા થાય બે વત્તા ત્રણ તે પાંચ બરાબર થાય અને જો તમે નિરીક્ષણની જરૂર હોય તો તમે વિચારી શકો છો જો મારી પાસે બે ધારો કે બે કિરમજી અને હું તેમાં ત્રણ ઉમેરવા છું મારી પાસે કેટલા ફળ હોય અને તમે કહેશો અરે એક બે ત્રણ ચાર પાંચ અથવા તે રીતે જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય અને તમને કદાચ આ નિરીક્ષણની જરૂર ના હોય પણ તે કંઈ નુકસાન નહીં કરે જ્ઞાન પાકું કરવામાં કોઈ વાંધો અને સામાન્ય રીતે જયારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણે જમણી બાજુ જઈએ છીએ અને જો તમે તેમાં ત્રણ ઉમેરો તો તમે જમણી બાજુ ત્રણ સ્થાન જશો તેથી હું કહું જો હું ફક્ત ત્રણ સ્થાન જમણી બાજુ ખસ્યો તો હું ક્યાં પહોંચું એક બે ત્રણ હું પાંચ પર પહોંચું તેથી માંથી કોઈ રીતે તમને સમજ પડી કે બે વત્તા ત્રણે પાંચ થાય તો બે ગુણ્યા ત્રણ કેટલા થાય કોઈ ગુણાકાર માટેની સરળ રીત તે સરવાળા ઉપર સરવાળા કરવાની છે તેથી તમારો મતલબ અને તે થોડું મુશ્કેલ છે તમારે બે ને ત્રણ માં ઉમેરવાના નથી તમારે ઉમેરવાના છે કે અને તે વિચારવા માટેની બે રીત છે તમે બે માં બે ને ત્રણ વાર ઉમેરશો હવે તેનો મતલબ શું થાય સારું તેનો મતલબ તમે શકો કે બે વત્તા બે વત્તા બે હવે ત્રણ ક્યાં ગયા સારું આપણી પાસે ત્યાં કેટલા બે છે ચલો જોઈએ મારી પાસે આ એક બે મારી પાસે બે બે મારી પાસે ત્રણ બે છે હું અહીં સંખ્યા ગણી રહ્યો છું જે તમે જામફળની ગણતરી કરેલી મારી પાસે એક બે ત્રણ જામફળ છે મારી પાસે એક બે ત્રણ બે છે તેથી આ ત્રણ એટલે મારી પાસે કેટલા બે છે તે છે તો બે ગુણ્યા ત્રણ શું થાય સારું મેં બે લીધા અને તેને તેમાં જ ત્રણ વખત ઉમેર્યા તેથી બે વત્તા બે ચાર ચાર વત્તા બે બરાબર છ થાય તો આને વિચારવાની આ એક રીત થઈ બીજી રીત જે આપણે વિચારી શકીએ તે છે કે બે ને તેમાં જ ત્રણ વખત ઉમેરવાને બદલે આપણે ત્રણ ને તેમાં બે વખત શકીએ અને મને ખબર છે આ કદાચ થોડું મૂંઝવણ ભરેલું હશે પણ તમે વધારે મહાવરો કરશો તો તમે સમજી જશો તેથી અહીં ઉપરનું વાક્ય અહીં હું ફરીથી લખીશ બે ગુણ્યા ત્રણ અને આ રીતે પણ લખી શકાય કે બે વખત ત્રણ તેથી ત્રણ વત્તા ત્રણ અને ફરીથી એકવાર તમને એમ થતું હશે કે આ બે ક્યાં ગયા તમે જાણો છો કે મારી પાસે બે હતા અને જ્યારે તમે સરવાળો કરો છો તમે જોશો મારી પાસે નથી જાણતો સારું મેં ચેરી કહેલ પણ તે રાસ ભરી છે અને પછી મારી પાસે બે વસ્તુ છે ત્રણ વસ્તુ છે અને મેં તે બધાને ઉમેર્યા પરંતુ હું અહીં કહી રહ્યો છું કે બે ગુણ્યા ત્રણ એ ત્રણ વત્તા ત્રણ સમાન જ છે અહીં આ કિસ્સામાં બે એ એવું કહે છે કે હું ત્રણ ને કેટલી વખત ત્રણમાં ઉમેરીશ પરંતુ રસપ્રદ એ છે કે હું તેને બે ગુણ્યા ત્રણ ને કેવી રીતે દર્શાવું હું તેને બે વત્તા બે વત્તા બે એટલે કે બે ને બે માં જ ત્રણ વખત ઉમેરવા એમ કહી શકું હું તેનો અર્થ એ રીતે કરી શકું અથવા હું તેને ત્રણ ને ત્રણમાં બે વાર ઉમેરવાના એમ પણ કહી શકું પરંતુ ધ્યાન રાખો મને બંને વખત સમાન જ જવાબ મળ્યો ત્રણ વત્તા ત્રણ શું થાય તે છ થાય અને કદાચ ગણિતમાં પહેલી વાર જ છે કે તમને કંઈક પાક્કો જવાબ મળ્યો તમે રીતે દાખલો ગણો તમને સરખો જ જવાબ મળે જો તમે સાચી રીતે દાખલો ગણો તો તેથી બે વ્યક્તિ એક જ વસ્તુને બે જુદી જુદી રીતે જુએ પણ તેઓનો જવાબ સમાન આવે છે અને તેથી તમે કદાચ કહી રહ્યા છો કે ગુણાકાર ક્યારે ઉપયોગી હોય છે તો એનો જવાબ એ છે કે ઘણી વાર તે ગણતરીને સરળ બનાવે છે તેથી ચલો ધારો કે મારી પાસે ચલો આપણે ફળની રીતને જોયે સામ માત્ર ઘણી વાર ઉપયોગ કરો છો તે સારું હું તેમાં બહુ નહીં જાઉં પરંતુ આપડે ફળનો દાખલો લઈએ ચાલો ધારો કે મારી પાસે લીંબુ છે ચલો મને થોડા લીંબુ દોરવા દો હું તેમને ત્રણ હારમાં દોરીશ તેથી મારી પાસે એક બે ત્રણ કારણ હું તેમને ગણતો નથી દોરીસ હું ફક્ત થોડા લીંબુ દોરી દોરું છું હવે જો હું કહું તમે કહો કે અહીં કેટલા લીંબુ છે અને જો મેં તમને પૂછ્યું તો તમે બધા લીંબુ ગણવા માંડશો અને તેવું કહેવામાં બહુ સમય નહીં લે કે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર લીંબુ છે મેં તમને ખરેખર જવાબ આપી દીધો છે આપણે જાણીએ છીએ કે તે બાર લીંબુ છે લીંબુ ગણવા માટેની એક બીજી અને ઝડપી રીત છે છે જો અહીં દરેક કેટલા લીંબુ અને હાર એટલે બાજુથી બાજુ એટલે કે હરોળ મારા ખ્યાલથી તમે જાણો છો કે હાર શું છે તે વિશે હું ચર્ચા બહુ કરવા નથી માંગતો તો હરોળમાં કેટલા લીંબુ છે સારું હરોળમાં ત્રણ લીંબુ છે અને ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું અહીં કેટલી હરોળ છે આ રીતે એક હરોળ હતી અને આ બીજી હરોળ છે આ ત્રીજી હરોળ છે અને આ ચોથી હરોળ છે તો તે ગણવા માટેની સરળ રીત જોઈએ તો મારી પાસે દરેક હારમાં ત્રણ લીંબુ છે અને તેવી મારી પાસે ચાર છે તો ચાલો કહીએ કે મારી પાસે હરોળની ત્રણ લીંબુ છે આશા રાખું છું કે તમને ગુચવતો નથી પણ તમને મજા આવશે એવું મને લાગે છે મારી પાસે ચાર હરોળ છે એટલે કે ચાર વખત ત્રણ લીંબુ અને તે મારી પાસેના કુલ લીંબુ બરાબર થાય બાર અને અત્યાર સુધી સરવાળા માટે જે કર્યું તેની સાથે વધારે સમજાવું તો ચાલો આપણે આના વિશે વિચારીએ ચાર ગુણ્યા ત્રણ જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય હું આવું વિચારું હું ચાર વખત ત્રણ વિચારું તેથી ત્રણ ચાર વખત ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ આપણે તેમ કરીએ તો આપણને આવું મળે ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ત્રણ તે નવ નવ વત્તા ત્રણ તે બાર છે અને આ વિડીયોના ભાગમાં આપણે કહી શીખ્યા આપણે શીખીએ આ જ ગુણાકાર ને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય તમે ક્રમ બદલી શકો અને આ એક ઉપયોગી રસપ્રદ અને ખાસ ગુણધર્મ છે પણ તે ચાર વખત ત્રણ એ રીતે પણ લખી શકાય ચાર વત્તા ચાર વત્તા ચાર અને તમે ચાર ને તેમાં જ ત્રણ વખત ઉમેરો કહી શકીએ પણ હું એવા લોકોને પણ મળ્યો છું અને મારા કુટુંબના ઘણા લોકો આને બીજી રીતે કહે છે અને તેઓ ઘણી વાર આને ત્રણ ચાર વખત અથવા ચાર ત્રણ વખત એમ પણ કહે છે અને તે ઘણું સાહજિક છે તમે પહેલી વખત સાંભળો તો તમને તે જાણીતું લાગશે પણ આ ગુણાકારમાં દાખલો આ રીતે જ કરાય છે અને તેઓ આને એમ કહે છે તેઓ એમ કહેશે કે ચાર વખત ત્રણ શું થાય તેઓ જ્યારે ચાર વાર ત્રણ કહે તેઓ ચોખ્ખું કહે છે કે ચાર વાર ત્રણ શું થાય તો આ એક ત્રણ બે ત્રણ 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 અને ચાર ત્રણ જ્યારે તમે તેનો સરવાળો કરો તો ચાર વાર ત્રણ કેટલા થાય તે બાર થાય અને તમે એમ પણ કહેશો કે ત્રણ વાર ચાર કેટલા થાય તો હું ત્યાં લખી લઈશ પહેલા હું તેને અલગ રંગથી કરું તે ચાર વાર ત્રણ છે મારો મતલબ ચોક્કસ તે ચાર વાર ત્રણ છે જો મેં તમને કીધું કે ચાર વાર ત્રણ લખો અને તેને ઉમેરી દો તેનો મતલબ એ જ છે અને તે ચાર ગુણ્યા ત્રણ છે કે ત્રણ ગુણ્યા ચાર છે અને ચાલો હું તેને અલગ રંગથી કરું તે ત્રણ ચાર છે અને તે ત્રણ ગુણ્યા ચાર પણ લખી શકાય અને બધાના બરાબર બહાર થાય હવે કદાચ તમે કહો છો કે તે સરસ છે ટૂંકી સરસ રીત છે તમે મને શીખવી પણ ગુણાકાર લીંબુ ગણવામાં સમય લાગ્યો સૌથી પહેલો તો અત્યારે એવું લાગે છે કારણ કે તમારા માટે ગુણાકાર નવી વાત છે પણ તમે ઘણી વખત એવું જોશો કે ખરેખર તો ઘણી બધી વખત જોશો હું શબ્દ વખત આ ગુણાકારમાં વધારે વાપરવા નથી માંગતો જ્યાં લીંબુની દરેક રોડમાં ત્રણના બદલે સો લીંબુ પણ હોઈ શકે તો સો હરોળ પણ હોઈ શકે અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો અને તે કિસ્સામાં ગુણાકાર ઉપયોગી આવે છે જોકે આપણે અત્યારે સો વખત સો નો ગુણાકાર નથી કરવાના પણ એક વસ્તુ છે હું તમને આપવા માંગુ છું તે એક પ્રકારની યુક્તિ છે મને યાદ છે મારી બહેન મારા કરતા કેટલી ચાલાક છે તે બતાવવા જ્યારે હું બાલ મંદિરમાં હતો અને તે ત્રીજા ધોરણમાં હતી તે કહેતી ભાઈ ત્રણ વખત એક કેટલા થાય અને હું કહેતો કારણ કે મારું દિમાગ કહેતું અરે ત્રણ છે ખબર કે ત્રણ વખત કોઈ એક સંખ્યા તે ત્રણ જ થાય અને આનો મતલબ શું છે તે વિચારો તમે તેને ત્રણ વાર એકની જેમ જોઈ શકો છો ને ત્રણ વાર એક કેટલા છે હું લખી લઈશ અહીંયા તે એક વત્તા વત્તા ત્રીજા એક તે ત્રણ થાય અથવા તમે તેને ત્રણ એક વખત એમ પણ લઈ શકો તો એક વખત ત્રણ કેટલા થાય તો તે કેટલું સહેલું છે તે માત્ર ત્રણ છે તે ત્રણ છે તમે એક ત્રણ એમ પણ લખી શકો છો એટલે જ તો કંઈ પણ ગુણ્યા એક કે એક ગુણ્યા કંઈ પણ તે તે જ સંખ્યા થાય અને તેથી ત્રણ ગુણ્યા એક તે ત્રણ છે એક ગુણ્યા ત્રણ તે ત્રણ છે અને તમે જાણો છો હું કહી શકું કે સો વખત એક સો છે હું કહી શકું કે તે બરાબર હું માનું છું તમે એટલી મોટી સંખ્યાઓથી જાણીતા છો એટલે તે રસપ્રદ છે હવે ગુણાકાર વિશે એક મહત્વની વાત જોઈએ રસપ્રદ વાત જોઈએ અને તે એ છે કે તમે શૂન્ય સાથે ગુણાકાર કરો હવે શૂન્યના સરવાળા સાથેથી શરૂઆત કરીશું ત્રણ વત્તા શૂન્ય તે તો તમે શીખ્યા છો તે ત્રણ છે કારણ કે હું ત્રણમાં માં કઈ ઉમેરતો નથી જો તમારી પાસે ત્રણ સફરજન હોય અને હું તમને શૂન્ય સફરજન આપું તો હજી પણ તમારી પાસે ત્રણ સફરજન રહેશે પણ ત્રણ શું છે કદાચ મેં ત્રણ અંક પર વધારે ભાર મૂક્યો છે સારું તો હું ચાલો બદલું ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય તે શૂન્ય ચાર વખત એમ કહી શકાય તો શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય કેટલા થાય શૂન્ય થાય બરાબર મારી પાસે કંઈ નહીં વધતા કંઈ નહીં વધતા કંઈ નહીં વધતા કંઈ નહીં તેથી મારી પાસે કંઈ નથી બીજી રીતે વિચારીએ તો હું કહી શકું કે ચાર શૂન્ય વખત તો હું આ ચાર શૂન્ય વખત લઈશ તો શૂન્ય થશે સારું હું કંઈ નહીં લખું બરાબર ને તો હું એક ચાર લખું તો મારી પાસે શૂન્ય વખત એટલે કે તેનો મતલબ આ ચાર હું લખી લઈશ આ ચાર શૂન્ય છે પણ હું શૂન્યવાર ચાર પણ લખી શકું અને શૂન્યવાર ચાર શું થાય સારું હું અહીં ખાલી જગ્યા રાખીશ તે અહીં મેં કર્યું અહીં એક પણ ચાર નથી એટલે કે તે એક મોટી ખાલી જગ્યા છે તે એક રમૂજી વાત છે એટલે કે કંઈ પણ ગુણ્યા શૂન્ય તે શૂન્ય છે હું કોઈ મોટી રકમ લખી શકું તમે જાણો છો કે ચુમાલીસ લાખ ત્રાણું હજાર છસો બાણું ગુણ્યા શૂન્ય બરાબર શું તે શૂન્ય થશે અને કોઈપણ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય તે સંખ્યા શૂન્ય વખત સત્તર કેટલા લખીશું અહીંયા તે ફરીથી તે શૂન્ય થશે સારું મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું આવતા વિડીયોમાં મળી